યા અંદર હું તને કેટલી વાર ના પાડી, કે યા હે ને તેલ નો તાવડો ગરમ હે, યા નો અવાય ઘડી ઘડી રહોળામાં, હું છે તારે યા તો યા હું કરું એ માસ ક્યુ ચોટે, પણ યા ગરમી કેલે પંખો બંધ છે તો યા યા મારી પાસે હું ગરીન બે હોય તર બે જાય થોડી કોલે બે હું, અરે તારે કોક બેહવા વાળું જોઈએ જ દો, તો કઈ હો આવો બતાવ રક્ષાબંધન છે, મારી બેન આવશે અને તને ખબર છે મારી બેન ના શોખ કેવા છે, એટલે મારી બેન ને જી માગે લઈ દેવાનું છે રક્ષાબંધન ઉપર, એટલે કાંઈ મારે મારી બેન ને ઓલું ન થવું જોઈએ, બીજા નંબર માં રક્ષાબંધન જાહે એટલે હે તમે ખબર છે, તમે માં દીકરો ઓલો છો લુગડા લઈ દો ઓલું લઈ દો મેડમ લઈ જાઓ, તી પૈસા તો કામીન ભેગા કરવા પડે ને, એમને કે આ ખાધે ખોઠે કે રૂપિયે ખોઠે બધું ભગવાને દીધું હે, એ ભલે દીધું હોય પણ હું એનો ભાઈ છું એટલે મારે દેવાની ફરજ આવે, હ પપ્પા પપ્પા ભાઈબા આવે ને તો મોટા મોટા એવા ફાકા મારે, તારે કે મામા એવું કે મને એમ નહીં, અને એને આપણી કઈ વસ્તુની જરૂર હે, તો નહીં નહીં હોશિયારીનું પડીકું હે હોશિયારી, હું બટો એ મારતા લે થઈને કઈ કીધું મારી નાખી ઠાઈમ, અને તું મૂંગીની જીરે જાવ, અરે એમ કે છે કે તારે મામા હે એને હું કેમ એમ સંભરાવું, હા તો નથી તો કિંમત કેમ કે હે તારે હે ભાઈ છે આગળ એક શબ્દ દૈલી વિશે બોલી મરી જાય સમાન લેજે, તું ફઈ વિશે કઈ બોલ્યો ને તું મરી જાય સમજી લેજે, એટલું તને બધી બરતરા થાય છે મારી બેન ને લઈ દઉં છું ને, એટલે તારે હોત તો તારે ભાઈ લઈ દે, પણ ભગવાન જી કરતો હારું જ કરતો હોય તમારા જેવો એટલે ભાઈ નો દે, બોલાવતી નહીં ભગવાન આગળ પ્રાર્થના કરીશ, મમ્મી હું ભગવાન આગળ પ્રાર્થના કરીશ હું મમ્મી ને એક ભાઈ થઈ જાય, બેજો ખાટલો લાંબો થાય, અને તમે ઉભા રહ્યો એ મને સાવકાર ના દીકરા મારી બેન ને બેહવા દે, લોંદો કાઢ નાખી બાર મૂંગી ની નથી રહેતી, હમણાં ઘર થી પેલા ના કહી દીધું ને, પણ શું મેં હું કઈ કોઈને ઘરે ધોરા કહી દીધા, આવું ક્યાંય કેવાની જરૂર છે, આ તમારા ભાઈ આનત કરે ફલાણ કરે એથી બે હે, કેમ જાને તાર ભાઈ હોય તો એને કે કરાવી દઈએ, મારે ભાઈ નથી નકો કે હારું ન હોય તો હ બોલતી એક શબ્દ, શું કે બેન તબિયત પાણી એકદમ હારા હો, આ તો રક્ષાબંધન હે ને કા
હા ભલે હારું, એક દી વેલી આવી. તારા હા હરાની બધા શું કરે? એકદમ મજામાં. હે તો બાપુજી ને એને કેમ છે? એને હારું, બધાય ને હારું. અને તારા હાઉ ને? મોઢું કરમાં સીધી રીતે બનાવવા માં જવા દે. હાલ હાલ હાલે કાય એને હું કામ એમ કયો? હાલે એટલે કાય માં કાય તમારા કામ દ્વારા હી રે આવો મમત. અસ્સલામ વાલેકુમ ભાઈજાન. અરે કેમ છો? સરિયાદ. હા જય શ્રી કૃષ્ણ બાપુજી. હેલો માય સન, હાઉ આર યુ? કેમ છો આપ બધા? મજામાં. શું કે મમત ભાઈ, રજા છે નોકરી માં કે શું? હા હમણાં રજા છે. મારા બા ઓફ થઈ ગયા ને, મારા બા નો ખર્ચો તમામ આને દીધો. એકબીજાની ફરજ માં આવે ને. આ તો ભાઈ એમાં કઈ નઈ. એક બાજુ મારા બેન ના લગ્ન કર્યા, અત્યારે હું તો એક જ વસ્તુ કહું કે મમત ભાઈ જ્યાં હગા વાલા ભાઈ બેન જ્યાં કામ ન આવે ને, દોસ્તારું કામ આવીને ઉભા હોય. બોલો બેન, કામ ના આમ જો. મે કેમ કીધું? હું બોલી મૂંગીની રેને એમ કહું છું? ના ખબર નથી. અમે કઈ નથી કીધું. એને હું કઈ નથી કીધું. વાલી ની થઈ ગયો. પણ અત્યારે સમાજ ની જે માનસિકતા છે ને મમ્મદ ભાઈ, માનસિકતા તારી છે, તારા થી માનસિક થઈ ગયો. હું કહું કે કોઈ અમને કોઈ દિવસ કામ નથી એવું તો મે કીધું, તેમાં હું થઈ ગયું? એટલી અને અમે ઈ તો દીકરી ઘરે થી પૈણી ગઈ, અમે એની પાસે નથી માંગતા કે તમે અમને આપો. પણ એ હું બોલી બેન કામ ન આવે એમ મને જ કીધું ને બેન. કોણ છે મમ્મદ હવે મારે હારું થઈ ગયું ભગવાન ની દયા થી, અને તારા જેવો ભાઈ બંધો એટલે કઈ ઘટે નહીં. મે રાજકોટ ફલેટ લીધો. હા પછી ગામડા માં તઈ મારે આવું ઓનો આલે તને તાણે લીધે જ મારી વાત ઘરે નથી આવતી. બીજા આખો દી બેન 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 એકવાર ઘરે આવી દીધી પછી બેન ને ઘરે લાવીને શું કરવું છે આખો દી? અરે મારી બેન છે, આવી તો જોઈ ને. નો જોઈ મારે ચૂપ ભાઈ તમારે ભયા રે તો તમે હું પટલ લપ કરો હો. એ જીંકા હા આલ ભાઈ આમાં ચાય થી લઈ જા, ધ્રકા બી ખાલી લઈ લે. જોય કે રકાબી ફોડતો નહી હો? આવા ઉભો રે ખમ, આપણે બે હારે જઈ ચા પાણી લઈ. તારો બાપ જોયો? એની બેન સાઈડ જ થઈ હે, આપી સાઈડ બોલતો જ નથી. મમ્મી હા એને ઘરવાળાને ચૂપ કરી બેડ દીધો. કોને? ફુવાને. હા ચૂપ કરી ને. હા હાય હાય એવું ભાઈ તો ફુવા બી કે છો? અને તારે તુકારો નો દેવાય ફુવાને, દેતો નહી હોય કે સામે આપડી આબરૂ જાય. પાવર નો પાર નથી. લાય
લાવો દઈ દો, નકર તમે તો કઈક માના કરશો. લાવો મૂકો અહીંયા. એકલું નથી શીખવાડ્યું માં બાપે ભાઈએ તો બનાવી દીધી તો મારા ભાઈ. ચાલે ચા પી. પણ ભગડી તું મારા મિત્ર છે તને કહી દઉં. મારા ક્યાં ભાઈ હે તમે? ગોઈલ માં એમ કહું છું મૂંગી ની રે. ઘણા સમય હું આવ્યો પણ મને કેતા દુઃખ થાય કે આઈ એમ રિયલી વેરી ડિસએપોઇન્ટેડ. તો સાપી તમારા લોકો બધાના જે બિહેવિયર જોઉં છું ને તો જે સાપી બીજી લપનો કઈ. બસ 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 એમનો બસ 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 મમતભાઈ કોઈ દી હારા મોઢે અમને બોલાવતા નથી. આનું ચાલુ થયું આમાં કેમ ભાઈ આ બોલાવો દી આ પીલીઓ ને એને મારે રે. બસ ભાઈ બસ હવે રિંગ કરું જ પડશે બધે. અરે બેન બેન કઈ રાખે નોકરો. હા અમે બે તો વધારાના છી. બસ 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 એમ હાલો જોતો નથી વધારાનું કે તું મૂંગી ના રહ્યો ને. તમે ચા પીલીઓ ને ભાઈ ભલે રો. મારા ઓરખી તો આવ્યો અહીંયા પીલુડા પાડવા મને. હો મમતભાઈ જોવે જ છે ને બધી ખબર પડે જ છે. સાથે લઈ લીધી મુખ જરા કાઢી નથી જવો કા રોતા રોતા ચા પીવા નહી. હે તું હવે શાંતિ રાખ ને પટેલ. તમે ચા પીવા મનો રકમ કે તમારા ગરમીનો મોહ ખરી જા. પ્રશ્નો કેતા મને માર બેન ને એક શબ્દ નહી કહેવાનો. હો હે જીઓ ને ચા આલ્યો. બસ બસ હું દાજી જઈશ. કે કા માય ડિયર ઉભા રે આલે પેલા માં દીકરો આ પી લે. તું હો પી લે ચક તમ લાવ. હું તો છેલે પીસ બધે રકા બી મૂક્યો ને પછી બોલાવો શું કે ભાઈ પણ એના બાપ ને ક્યાં પૈસા દેવા હે. મારે બધું કરશો કરવાનું છે. હવે મારી વાત સાંભળ. તું રોકાઈ જા હાંજે ખાઈ પીન હવારે જાજે નહી રહેજે. રક્ષા બંધન ન એટલે હો પણ ચા પી લે મુકતા હો. આલી ઓ નકા મારે મુકો આવી જા. તમે ખાવા હાટુ મારા ઘર માં મૈરા હો. એ મમતભાઈ રોકાઈ જા આજનો દી. આઈ મે કહી દીધું એને હો. એ કહી દીધું આજનો દી રોકાઈ પગડ. જો બહુ થોડા દિવસ માટે આવ્યો છે અને ઘણા બધા મારે કામ પતાવવાના છે એટલે હું કાલે તમારો તહેવાર છે ને હું કાલે ચોક્કસ આવીશ. કાલ આવશો? હા શ્યોર શ્યોર. હા કઈ વાંધો નહીં તો કાલ આવજો. ઓકે તમે એરે બોલી લોજો તો. ના ના જરૂર જરૂર જરૂર. સારું ચાલો ભગવાન મુકતો. અલ્લાહ હાફેઝ. હા અલ્લાહ જાવ જાવ ને મુકીએ હું ખરાબ લાગે. આવજો. એ તમે અંદર આવતા રહ્યો બેન. ભગવાન હવે ઈ કીએ અહીંયા આપણે જવાનું અંદર કીએ તમે. ફોન છે બેન? ના છે કા? આ રાખો ફોન. ઈ આવી હોય છે ને તાર નણંદ આવી છે ને. ના મેં ના પાડી દીધી. તમે અહીં આવા નતા ને? ઈ નો આવે. હે આને બધી વાતમાં આની જેમ ડબકા દેવા. ભાઈ ઈ ભૂલી જાન બધી. તું અત્યારે આપણો તહેવાર નું વિષય ને. હા હવે મારી વાત સાંભળ. આપણે પહેલા જાય ગામ માં. હા તારે શું વસ્તુ લેવી રક્ષાબંધન ની? મન વીટી એટલી બધી જરૂર નથી તો આપણે આપણા ઘર નું થોડું કરાવી લે તો વ્યવસ્થિત થઈ જાય. બેન ને તમે રોકડો વ્યવહાર કરી દો. આવતા વર્ષે વીટી કરાવી દેજો. એ તું બોઈલ માં એમ કઉ છું 12 મહિના ને તહેવારે એક દી મારી બેન ને મારી પાસે માંગવો નથી કરવો. આજ રક્ષા બંધન છે એટલે મારી બેન જી માંગે ને બધું લઈ દઈશ. હ તારે ભાઈ હોત ને તારે તો તોય તારા ભાઈ પાસે લાડ કરો. આ તો નથી એટલે કેની પાસે લાડ કરવા જા. એટલે જ મન દેવા ના પડે. એને કઈ આવતું નથી ને. હા એટલે કે આય હું કામ લઈ જાય.
ઝીણકા ની બે મહિના ની નિશાળ ની ફી બાકી ઈ ભરી સાહેબ ઝીણકા ને ભણાકે દે દીધો ભણાકે દીધો ફલરિયા આપણા ભાઈ ની જેવડી ઓલી હોય ને ઈ જોઈને મગાવી મારો પગાર આવે ને એમાંથી થોડા થોડા પૈસા તારા હાટું નોખા મૂકી જાવ રક્ષાબંધન આવે ને તારું એટલું ભેગું કરી લઉં હરવે પાટલા બે કરાવી દેવા હે તમારે પટેલ આવું હે એટલે બોલવા મેની તારા સંતાન નથી આ નથી એને જેવું થયું તું બેન ધરકો બે અને હેને આમ વરાઈ આવું નીકળ બે તો ની બેટો અરે બાપુ સાહેબ વગેરે તું કોઈ માણસ તો યાર તારા આવડા મોટા દીકરાની હાજરીમાં તું બાપુ સાહેબ નું આવું અપમાન કરે મારી બેન ને કે તારા દીકરા નથી વાંજળી બોલ બો બગડે ઈ બે ભાઈ બેન મને કાલ નું હમરાવે મારા ભાઈ નથી આજે રક્ષાબંધન ના દિવસે મને એવું કીધું અને એની બેન ને મેં એકવાર કીધું ને તો મને બાવળું એવું વર્તન ના કરાય બગડી અને બેન નો વાકર તો બેન ને પણ કહેવાય સમજો તું અને દયા બેન સાંભળી લો તમે હું આવ્યો ને ગઈકાલે ત્યારથી વિચાર કરો છો તમે તમારું ઘર તો બરાબર બાંધી ન શક્યા તમારો સંસાર તમે સળગાવ્યો પણ તમે એવા તમારા ભાઈ ના ઘર માં લાલભાઈ મૂકવા માટે આવ્યા છો જો મેં મારો સંસાર કઈ નથી સળગાવ્યો આ તો ભાભી આજે મને કેવું બોલ્યા કે તમાર સંતાન નથી એવું કહેવાય તો પછી તો મને ખરાબ લાગે ને અને એમાં ભાઈ ને ગુસ્સો આવ્યો તો ભાઈ એને કી જાણે એમાં હું શું કરું ગુસ્સો આવ્યો બરાબર છે પણ ભાઈ તમારા ભાભી ને હાથ પકડી ને બહાર કાઢી મૂકતો હતો ત્યારે તમે નહોતા રોકી શકતા એમાં હું કેમ રોકું ઈ બી માણેનો પ્રશ્ન છે અને આ ઘર થોડું મારું છે હું તો હમણાં હાંજે બિસ્તરા પટલા લઈને મારા ઘરે વહી જઈશ ઈ બે માણે જાણે એને જે કરવું હોય ઈ કરે આ ઘર તમારું નથી તમને રિયલાઇઝ થયું ને સાંભળ્યું બગેડી સાંભળ્યું બરાબર આવી સ્વાર્થી બેન ને કારણે તું તારો હેરો ભૈરો સંસાર બરબાદ કરવા ઉભો થયો છો વિચાર જરા વિચાર સાચી વાત છે મમતભાઈ મારે ભાઈ નથી અને ભગવાને મારા પડખે ઉભો રહે ને એવો ભાઈ મને નથી આપ્યો તો હું કોને કહેવા જાઉં આ તો મારા મા બાપ અને મારો ભાઈ નથી ને એટલે મારે આ લોકોનું સહન કરવું પડે નકર તો હું મારા મા બાપ ના ઘરે ન જઈ શકું બસ ભાભી બસ વધારે દુખી ન થાવ કોણે કીધું કે તમારે ભાઈ નથી આજથી તમે મારા ભાભી નહીં પણ મારા મા જેણા બેન સમાન છો
આજથી હું તમારો ભાઈ, બાંધી દો મારા કાંડે રાખડી અને તમારી રક્ષા કરવાની હું આજે વચન આપું છું તમને, અને જિંદગીમાં તમને કોઈ પણ ફરિયાદ કરવાનો મોકો નહીં આપું. ભાભી હવે જો હું મારી ભૂલ સ્વીકારી લઉં છું, મને માફ કરી દો. હું જ મૂર્ખી હતી કે હું તમારો પ્રેમ સમજી ન શકી. આ ભાભી તો મને હરખી રીતે જ રાખતા હતા, પણ હું જ એની બધી વાતમાં કોદા કાઢતી હતી. આજથી હું કોઈ દી એવું નહીં કરું, બસ મને માફ કરી દો ભાભી. જો દયાબેન, તમે મને આટલી તરછોડી, પણ તમે આજે મારા નણંદ છો, કાંઈ વાંધો નહીં બેન. તમે આવા રક્ષાબંધનના દિવસે તમે મારી પાસે માફી માંગી લીધી, હું જો તમને માફ ન કરી દઉં ને તો મારા જેવી નફટ વ્યક્તિ કોઈ ન કહેવાય. મેં તમને માફ કરી દીધું, પણ હું તમને એમ કહું છું, આજના સમાજમાં બધી બહેનો જો એના ભાઈના ઘર તોડવાના બદલે જોડવાના પ્રયત્ન કરે ને તો બધાની વચ્ચે પ્રેમે વધી જાય ને સમાજમાં આવી સમસ્યાઓનો હાવ અંત આવી જાય. અને હું તમને શું કહું, કાંઈ વાંધો નહીં દૈલી બેન, મારી ભૂલ હોય તો મને માફ કરી દો. તમારી ભૂલ મેં તમને માફ કરી દીધી. અને હવે નવો દિવસ અને નવી શરૂઆત, હવે બધા આપણે હારે ને ભળી મળીને રહેશું, કાંઈ વાંધો નહીં. હું મારા ભાઈને રાખડી બાંધી દઉં અને તમે તમારા ભાઈને રાખડી બાંધી દો. તને તારો ભાઈ મળી ગયો, અને ભાઈ મમ્મદ તારો અને મારો ધર્મ ભલે અલગ અલગ રહ્યો, પણ પ્રેમ અને લાગણી ને કોઈ જાત નો ધર્મ હોતો નથી. તારે બેન કઈ બોલાય નઈ, અત્યારે અધિકાર છે રક્ષાબંધન દિવસે. અને દયાબેન તમે પણ લ્યો. રસ્તો રોડી દીધો એટલે હું રાજી થયો. તારે ખોલે તમારા ભાઈ ને ગણપતિ ની રાખડી બાંધો. આંગળી કેમ કર કરી એવું લાગે, ઈ તો નાખ લાંબા કર્યા હોય ને એટલે. બસ જાજા બોલો કે માં. ચો હવે ભાઈ, મારે કાંઈ વીટી કે કાંઈ જોતું નથી. એ હારું કરે, તમાર બે નો પ્રેમ મને મળી રહ્યો ને એટલે હરકણી વારજો. એટલે હાલો રેડી બસ. તમારે પટેલ ભાઈ તમે જાઓ, તમારે તમારી બેન રાહ જોતા છે. હવે પટેલ ને કોઈ દી એમ ન કરતી, કરવું પડે. તે મને રાખડી બાંધી તો મારા પટેલ ને હરખ નોય કે મારી બેને મને રાખડી બાંધવા આવશે. હોય ને, હવે જાઓ દયાબેન જલ્દી. તમે રાજી ખુશી થી અને તમે તમારી બેન પાસે રાખડી બાંધવી લેજો. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણા બે સુરફે કિશોરી. ને રક્ષાબંધન નજીક આવે છે, એને લઈને મસ્ત મજાનો વિડીયો આપની સમક્ષ લઈને આવ્યા છીએ. અમારો આ વિડીયો જો તમને ગમે, તમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું ભાવેશ ભગડી. જો આ વિડીયો તમને ગમે, તમારા વિડીયો ને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયા ને સબસ્ક્રાઇબ કરો.